આપ જોઈ રહ્યા છો satyade.com પાકું ગુજરાતી। અમદાવાદનું બેદરકાર તંત્ર, આ તે કેવા આરોગ્ય સમિતિના ચેરમેન કહ્યું માસ્ક જરૂરી નથી। અમદાવાદમાં કોરોના ખૂબ જ ઝડપથી સ્પ્રેડ થઈ રહ્યો છે અને અમદાવાદમાં કોરોના સંક્રમણ રોજ નવા રેકોર્ડ બનાવી લોકો અને તંત્રની ચિંતા વધારી રહ્યો છે। રાજ્ય સરકારે કોરોનાના વધતા કેસોને અટકાવવા માટે રાત્રિ કર્ફ્યુનો સમય રાત્રે 10 થી સવારના 6 વાગ્યા સુધી કરી દીધો છે અને લોકોને સરકારી માધ્યમો અને મીડિયાના માધ્યમથી માસ્ક પહેરવા અપીલ કરાઈ રહી છે અને લોકોને જાગૃત કરવામાં તંત્ર પણ અપીલ કરી રહ્યું છે। તેવે સમયે સત્યડે ન્યૂઝની ટીમે આ અંગે સરકારના ખૂબ જ જવાબદાર વિભાગ ગણાતા જિલ્લા પંચાયતમાં જ્યારે રિયાલિટી ચેક કર્યું ત્યારે અહીં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા। અહીં કામ કરતા મોટાભાગના કર્મચારીઓ માસ્ક વગરના જણાયા હતા અને તે અંગે આ કર્મચારીઓને પૂછતા તેઓએ જુદા જુદા બહાના બનાવી જવાબદારીમાંથી છટકી ગયા હતા અને તેથી પણ વધારે આશ્ચર્ય ત્યારે થયું કે આરોગ્ય સમિતિના ચેરમેન દિવાનજી ઠાકોરે પણ સત્યડેના પત્રકારની ટીમને કહ્યું કે માસ્ક પહેરવું ફરજિયાત નથી અને માસ્ક પહેરવું જરૂરી નથી। અમે દંડ પોલીસ લે છે, હાઈકોર્ટનો હુકમ છે, હાલ ક્યાં હે હાઈકોર્ટનો, હા અને હાલ હાઈકોર્ટનો હુકમ છે ને બતાવો ક્યાં છે માસ્ક નું દંડ ભરવો એમ, હાલ ક્યાં હે હાઈકોર્ટનો, હા અને હાલ હાઈકોર્ટનો હુકમ છે ને બતાવો ક્યાં છે માસ્ક નું દંડ ભરવો એમ, હાલ ક્યાં હે હાઈકોર્ટનો, હા અને હાલ હાઈકોર્ટનો હુકમ છે ને બતાવો ક્યાં છે માસ્ક નું દંડ ભરવો એમ, આવા બે જવાબદાર જવાબને લઈને તેમના હોદ્દાની ગરિમા પણ તેઓએ જાળવી ન હતી। આરોગ્ય સમિતિના મહત્વના હોદ્દા ઉપર બેઠેલા આવા બે જવાબદાર ચેરમેને વાત ભૂલી જાય છે કે માસ્ક પહેરવાથી કોરોના સ્પ્રેડ થતો અટકે છે અને લોકોમાં જાગૃતિ લાવવાનું કામ તેઓનું છે, પણ જ્યારે તેઓ જ કોરોના ગાઈડલાઈન પાળવા તૈયાર નથી તો લોકોમાં જાગૃતિ કેવી રીતે લાવી શકશે તે વાત ખૂબ ગંભીર છે। આરોગ્ય સમિતિના ચેરમેને વાત ભૂલી ગયા કે અમદાવાદમાં પુરવઠા વિભાગ હસ્તકના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની કચેરીમાં અન્ન નિયંત્રક સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ તેમજ ઝોનલ ઓફિસરો કોરોના સંક્રમિત થયા છે। પુરવઠા વિભાગની કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ અને સ્ટાફ કોરોનાથી સંક્રમિત થતાં લાલ દરવાજા ખાતે આવેલી મુખ્ય કચેરીમાં રેશન કાર્ડ અને તેને લગતી અન્ય કામગીરી પર અસર પડી છે। કચેરીના અન્ય કર્મચારીઓમાં પણ કોરોનાના લક્ષણો હોવાની આશંકાને લઈને તેઓ કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે, જેથી હજુ કેટલાક કર્મચારીઓ પોઝિટિવ આવવાની શક્યતા છે। બીજી તરફ શહેરના અનેક વ્યાજબી ભાવના રેશન સંચાલકો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે, ડોક્ટરો સંક્રમિત બની રહ્યા છે। આ સંજોગોમાં દરેક કચેરીમાં કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તે જરૂરી છે અને રાજ્ય સરકાર પણ માસ્ક પહેરવા તેમજ ગાઈડલાઈનનો અમલ કરાવવા તંત્રને સૂચના આપતું હોય ત્યારે અમદાવાદ જિલ્લા પંચાયતના જવાબદારો ધરાર માસ્ક પહેરવાની અવગણના કરતા નજરે પડ્યા હતા। સત્યડેના રિયાલિટી ચેકના આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે અને આ દ્રશ્યો જોઈ જનતાએ જ નક્કી કરવાનું છે કે આપણી સિસ્ટમ અને જવાબદાર ખુરશી ઉપર બેસી ગયેલાઓનું વર્તન અને તેઓની સમજણ શક્તિ તેમજ ગંભીરતા કેટલી છે। જો આવું જ રહ્યું તો ત્રીજી લહેર અને તેની ભયાનકતા કેવી રહેશે તે તો સમય જ કહેશે। નમસ્કાર મિત્રો, સત્યડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે, હું છું થારા જોશી। અત્યારે અમે આવ્યા છીએ અમદાવાદની જિલ્લા પંચાયત ઓફિસોમાં એક સ્ટિંગ ઓપરેશન સાથે। અમારી સત્યડીની ન્યૂઝની ટીમ એક સ્ટિંગ ઓપરેશન કર્યું છે અમે લોકોએ કે ગવર્મેન્ટ ઓફિસોમાં માસ્કનું ઉલ્લંઘન કરવામાં આવે છે, કોરોનાની જે ગાઈડલાઈન છે એનું પાલન નથી કરવામાં આવતું, તો ચલો જાણીએ એના વિશે। તમે માસ્ક કેમ નથી પહેર્યું?
શું ગવર્મેન્ટ ઓફિસોમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની ના પાડી છે તંત્ર દ્વારા? દંડ વસૂલવામાં આવે છે, દુકાનો અને જાહેર દુકાનો પર ચેકિંગ કરવામાં આવે છે, પરંતુ સરકારી ઓફિસોમાં ચેકિંગ નથી થતું. તમે માસ્ક ઉપર કેમ નથી લીધું? લોકો માસ્ક નથી પહેરતા. માસ્ક કેમ નથી પહેર્યું તમે લોકોએ? ગવર્મેન્ટ ઓફિસોમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કેમ નથી થતું? તમે પણ હમણાં જ માસ્ક પહેર્યું, તમે નાકની નીચેથી માસ્ક પહેર્યું છે. માસ્ક કેમ નથી પહેર્યું? અમે લોકોએ બધું જ ચેક કર્યું છે, પછી તમે આવ્યા છો. તમે હપ્પી હાલ માસ્ક ઉપર કર્યું છે, માસ્ક કેમ નથી પહેર્યું? અચ્છા, તમે જોઈ શકો છો કે કેવા આન્સર આપવામાં આવે છે, સર કેવા જવાબો આપવામાં આવે છે, કે માસ્ક પહેરવાના જે બહાના હોય છે બતાવવામાં આવે છે. તમે માસ્ક કેમ નતું પહેર્યું ભાઈ? જોઈ શકો છો કે આ લોકોના બહાના, પણ તંત્ર દ્વારા કોઈ જ અહીંયા કાર્યવાહી કરવામાં નથી આવતી. જ્યારે જાહેર દુકાનોમાં કે રસ્તા પર કોઈ માસ્ક નથી પહેરતું ત્યારે દંડ વસૂલવામાં આવે છે, પરંતુ ગવર્મેન્ટ ઓફિસોમાં દંડ નથી વસૂલવામાં આવતો. જોઈ શકો છો કે આ કચેરીમાં લોકોએ માસ્ક નથી પહેર્યા, અને માસ્ક નહીં પહેરવાનું શું રીઝન છે ભાઈ? ગવર્મેન્ટની ગાઈડલાઈન્સ છે જે કોરોનાની, એ તમે કેમ ફોલો નથી કરતા? અચ્છા ઓકે, આ ભાઈને બહાના તમે જોઈ શકો છો કે કેવા કેવા છે, કે જમીનો ઊભા થયા. હમણાં તમે માસ્ક નતું પહેર્યું, માસ્ક કેમ નતું પહેર્યું? માસ્ક કેમ નતું પહેર્યું? તમે નાકની નીચે માસ્ક પહેર્યું હતું, તમે માસ્કની નીચે માસ્ક પહેર્યું હતું. તમે જોઈ શકો છો અહીંયા આગળ કેવા કેવા બહાના બતાવવામાં આવે છે, કે અમે માસ્ક પહેર્યું તું જમવા બેઠો તો. તમે ક્યાંયથી આ ભાઈ જમવા બેઠા તેવું દેખાય છે? કે આ ભાઈ જમવા બેઠા તો બિહાલ ઉભો થયો બેન. લોકોની જનતાની સેફટીનું શું અહીંયા આગળ? કે તમે માસ્ક નથી પહેરતા, અગર સરકારી કર્મચારી જ માસ્ક નથી પહેરતા તો બીજા લોકો શું કરશે, શું શીખશે બીજા લોકો? અને દંડ બહારના લોકો પાસેથી લેવામાં આવે છે, પરંતુ સરકારી કર્મચારી પાસેથી એક દંડ વસૂલવામાં નથી આવતો. તંત્ર દ્વારા એક વાર બી ચેકિંગ કરવામાં નથી આવતું જિલ્લા પંચાયતની ઓફિસોમાં, કે લોકો માસ્ક પહેરે છે કે નથી પહેરતા. આટલા બધા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, પરંતુ એક વાર નથી જોતા કે આ લોકો માસ્ક પહેરી શકે નથી પહેરતા. રૂલ્સ બધા માટે સરખા હોવા જોઈએ, જાહેર જનતા હોય કે પછી રોડ પરના હોય કે પછી સરકારી કર્મચારી હોય. તો આ લોકોનો દંડ કોણ વસૂલશે? કોણ લેવા માટે આવશે આ લોકોનો દંડ? આ ડિપાર્ટમેન્ટમાં પણ જોઈ શકો છો કે અહીંયા માસ્ક નથી પહેર્યું, જ્યારે સરકારીની ટીમ આવે છે ત્યારે માસ્ક પહેરવામાં આવે છે. તમે માસ્ક નહીં પહેરવાનું શું કારણ છે? મેડમ હમણાં ખાંસી ખાધી એના માટે કાઢી. અચ્છા, આ લોકોના બહાના પણ તમે જોઈ શકો છો કે હમણાં ખાંસી ખાધી, કે હું જમવા બેઠો છું, વિધાઉટ થાળીએ પણ લોકો જમવા બેસે છે. આવા બધા લોકોના બહાના છે. સત્યડેની ન્યૂઝ સૌથી પહેલા સ્ટિંગ ઓપરેશન કરે છે. સત્યડે ન્યૂઝ ચેનલના કેમેરા મેને સૌથી પહેલા સ્ટિંગ ઓપરેશન કર્યું, એ પછી જ અમે લોકો આગળ વધીએ છીએ. આ જુઓ તો, આ જમવા તો બેઠું. તમે જોઈ શકો છો કે કેટલા બધા લોકોએ માસ્ક નથી પહેર્યું. શું કારણ હોઈ શકે માસ્ક નહીં પહેરવાનું? ગવર્મેન્ટ ઓફિસોમાં માસ્ક નહીં પહેરવાનું માટે કોઈ ચેક કરવા કેમ નથી આવતું? દંડ વસૂલવા ગવર્મેન્ટ ઓફિસમાં કેમ નથી આવતું કોઈ? જાહેર જનતાએ માસ્ક નથી પહેર્યું હોતું, રોડ પર ટ્રાફિક સિગ્નલમાં માસ્ક નથી પહેર્યું હોતું, ત્યારે લોકો ચેક કરવા માટે આવે છે. નથી પહેર્યું, માસ્ક નહીં પહેરવાનું શું રીઝન હોઈ શકે ભાઈ? તમે માસ્ક પાણી પીવા, આ પાણી પીવું છું. હવે આ ભાઈનું માનું તમે જોઈ શકો છો કે અમે પાણી પીએ છીએ. આ ઓફિસોમાં કોઈએ પણ માસ્ક નથી પહેર્યું, અહીંયા તમે શરૂઆત અહીંયા જ કરી શકો છો. માસ્ક કેમ નથી પહેર્યું તમે? માસ્ક નહીં પહેરવાનું શું કારણ છે ગવર્મેન્ટ ઓફિસોમાં? એ પણ જિલ્લા પંચાયત. અચ્છા, તમે અભી હાલ જ માસ્ક પહેર્યું? ઓકે, ગુડ.
તમે માસ્ક કેમ નથી પહેર્યું ભાઈ? અત્યારે હાલ તમે જોઈ શકો છો આ બધા લોકોએ માસ્ક સત્ય ટીવી ન્યૂઝ ટીમ આવી એટલે ડરીને માસ્ક પહેરી લીધું સર. આ ભાઈએ પણ હમણાં સુધી માસ્ક નહોતું પહેર્યું. સત્ય ટીવી ટીમ આવી ત્યારે માસ્ક પહેરી લેવામાં આવ્યું. માસ્ક નહીં પહેરવાનું શું રીતે હોઈ શકે? અમે બધા સ્ટીમ ઓપરેશન કરીને સત્ય ટીવી ટીમ જાય છે. તમે જોઈ શકો છો કે કેટલા બહાના આપવામાં આવે છે ગવર્નમેન્ટ કચેરીઓમાં. તે માસ્ક નહીં પહેરવાના, પાણી પીતો તો, ઉધરસ ખાતો તો, તમારું શું રીઝન છે? તમારું શું બહાનું છે માસ્ક નહીં પહેરવાનું? શું નથી પહેરવાનું? તમે જોઈ શકો છો કે આ જે ભાઈ છે એનું બહાનું એ બોલો ફરીથી. તમે શું નથી પહેરવું? એમ નહીં, નતું પહેરું મેં. તમે કીધું કે હું આવીને પહેરું એટલે હું સ્વીકારું છું કે આ મેં નતું પહેર્યું. કેમ નતું પહેર્યું ભાઈ? કોરોના નથી થતો તમને લોકોને? જમીન બહાર આવ્યો, હજુ અત્યારે જ આવ્યો છું, ના બેઠો. આ બહાના કે જમીને બહાર આવ્યા? બધા બહાના. સરકારી કચેરીમાં તમે દંડ કોને આપશો? અમે તમે માસ્ક નથી પહેર્યું તો તમે જોઈ શકો છો કે કેટલા વાહિયાત બહાના આપવામાં આવે છે. માસ્ક નહીં પહેરવાના બહાના, કે હું જમતો તો, પાણી પીતો તો, ખાંસી ખાતો તો. તંત્ર દ્વારા બધું ચેક કરવામાં કેમ નથી આવતું? હંમેશા જાહેર જનતાને હેરાન કરવામાં આવે છે. રોડ પર અગર કોઈ માસ્ક નથી પહેર્યું તો બધી જ પોલીસોને બધા એની પાસેથી દંડ વસૂલ કર. પરંતુ અહીંયાનું શું? અહીંયા કેમ ચેકિંગ નથી કરતું? તમે માસ્ક કેમ નથી પહેર્યું ભાઈ? જોઈ શકો છો કે આ ઓફિસમાં પણ લોકોએ માસ્ક નથી પહેર્યું. તમે માસ્ક કેમ નથી પહેર્યું ભાઈ? ભાઈ અભી હાલ તમે માસ્ક ઉપર કર્યું, તમે માસ્ક નહીં પહેરવાનું રીઝન શું છે? કારણ શું હોઈ શકે માસ્ક નહીં પહેરવાનું? અચ્છા, આ ભાઈએ પણ હમણાં જ માસ્ક ચડાવ્યું છે. સત્ય ટીવી ન્યૂઝ ટીમ અહીંયા આવી પછી જ આ ભાઈએ માસ્ક પહેર્યું છે. ભાઈ તમારી પાસે શું બહાનું છે માસ્ક નહીં પહેરવાનું? ભાઈ તમારું રેકોર્ડિંગ છે કે તમે માસ્ક નથી પહેર્યું? મેં બી જોયું છે કે તમે અભી હાલ માસ્ક ઊંચું કર્યું. શું કારણ છે? શું કારણ છે કે ગવર્નમેન્ટ ઓફિસોમાં કોરોના નથી આવતો એવું છે? તો ગવર્નમેન્ટ ઓફિસો વાળા સર્વન્ટ જેટલા પણ છે એટલા પગારદારનું પાલન કેમ નથી કરી રહ્યા? અહીંયા આગળ ગવર્નમેન્ટ કચેરીઓમાં, જિલ્લા પંચાયતની મોટામાં મોટી ઓફિસમાં કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવામાં આવે છે. જ્યાં આગળ કર્મચારીઓ માસ્ક નહીં પહેરવા માટે વાહિયાત બહાના આપે છે, ફાલતુના બહાના આપે છે. ખાંસી ખાધી એટલા માટે જમતો તો, થાળી વગર પણ લોકો જમે છે અહીંયા આગળ. શું રીઝન હોઈ શકે અહીંયા આગળ માસ્ક નહીં પહેરવાનું? કાં તો તંત્રએ જ એમને કીધું હોય કે જિલ્લા પંચાયતની ઓફિસોમાં માસ્ક ના પહેરતા દંડ તમને નહીં લઈ જાય. શું કારણ છે અહીંયા આગળ માસ્ક નહીં પહેરવાનું? ગવર્નમેન્ટ ઓફિસમાં કોરોના નથી લાગતો? તમે જોઈ શકો છો આ બધા સત્ય ટીવીની ટીમ જયારે અહીંયા આવી ત્યારે બધું સ્ટિંગ ઓપરેશન ને બધું હવે ચેક કરીને આવ્યા હતા, તો કોઈએ પણ માસ્ક નતું પહેર્યું. જ્યારે પણ સત્ય ટીવી ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી ત્યારે એ લોકોએ માસ્ક ઉપર લઈ લીધા, માસ્ક પહેરી લીધા સત્ય ટીવીથી ડરીને. અમે અને સત્ય ટીવીની ટીમ ક્યારે પણ એવા કોઈ પણ પુરાવા વગર અમે લોકો નથી બોલતા. સ્ટિંગ ઓપરેશન અમારા કેમેરામેને કરેલું છે અહીંયા આગળ આ ઓફિસોમાં, કે અહીંયા આગળ કોરોનાની ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરવામાં આવે છે. કોઈ પણ લોકો અહીંયા આગળ માસ્ક નથી પહેરતા. તો એક જ સવાલ છે કે ગવર્નમેન્ટ ઓફિસોમાં માસ્ક નથી પહેરતા તો બહાર જનતા પાસે કેમ દંડ વસૂલો છો? અહીંયા આગળ કોણ દંડ લેશે? શું તંત્ર અહીંયા આગળ આવીને કેમેરા ચેક કરશે કે રોજ કેટલા માસ્ક નથી પહેરતા? આખી ઓફિસોમાં, બિલ્ડિંગોમાં કેમેરા લાગેલા છે, છતાં પણ અહીંયા આગળના લોકો માસ્ક નથી પહેરતા અને દંડ પણ નથી વસૂલતા. આ તો એવું કહેવાય કે ગવર્નમેન્ટ ઓફિસો વાળાને કોરોના લાગતો જ નથી. ખાલી કોરોના આમ જનતા માટે છે, જનતાને ખાલી લૂંટવા માટે, કે અગર બહાર માસ્ક ના પહેર્યું હોય કોઈ રસ્તા પરના કોઈ માણસ છે તેની પાસે 500,000 રૂપિયા લૂંટવામાં આવે છે, તો ગવર્નમેન્ટ ઓફિસો પાસેથી કેમ કોઈ પૈસા નથી લેવામાં આવતા? કોઈએ પણ માસ્ક નથી પહેર્યું, માસ્ક નહીં પહેરવાનું શું કારણ હોઈ શકે ભાઈ? ગવર્નમેન્ટ ઓફિસોમાં માસ્ક નહીં પહેરવાનું શું કારણ છે? માસ્ક નહીં પહેરવાનું કોરોના ગવર્નમેન્ટ ઓફિસોમાં નથી થતું, મને જવાબ જોઈએ છે કે માસ્ક નહીં પહેરવાનું તમારી પાસે હવે શું બહાનું છે? અચ્છા, આ વાનું છે કે અભી હાલ જ માસ્ક કાઢ્યું, અભી હાલ માસ્ક કાઢવાથી કોરોના
નથી થતો આ મહાનાઓ છે ગવર્નમેન્ટ કર્મચારીઓના જે આગળ કોઈ જ એટલે કોઈ જ કોરોના ગાઈડલાઈન નું ઉલ્લંઘન નથી થતું હવે આ ભાઈ મોઢું છુપાવીને ભાગે છે કારણ કે જવાબ ના આપવો પડે यूट्यूब पर जाओ अने अमारी चेनल satyadi.com ने सब्सक्राइब करो अने बाजू में जे नानी घंटी छे तेमने क्लिक करो जेथी अपडेट न्यूज तमारा सुधी पहुंची शके।